બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી નમસ્તે વિદ્યાર્થી મિત્રો ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે મિત્રો હું ડોક્ટર સંજય પટેલ આસિસ્ટન્ટ પ્રોફેસર સમાજશાસ્ત્ર સમાજશાસ્ત્ર વિષયમાં આપણે આજે એકમ નંબર પંદર પાઠ્યક્રમ એક સમાજશાસ્ત્ર પરિચય ભૂમિકાનો અર્થ અને ભૂમિકા સંઘર્ષ વિશે સમજીએ એનું શીર્ષક છે ભૂમિકાનો અર્થ અને ભૂમિકા સંઘર્ષ એની કેટલીક બાબતો છે એ બાબતો વિશે આપણે સમજણ કેળવીએ મિત્રો દરેક સમાજમાં વ્યક્તિનો દરજ્જો અલગ અલગ હોય છે એટલે કે કુટુંબથી બનેલો એક સમુદાય આમ તો પહેલાં કુટુંબની વ્યાખ્યા આપણે જોઈએ તો બે કે તેથી વધુ વ્યક્તિઓનો બનેલો એક સમાજ અને બધા સમાજો ભેગા મળી બધા કુટુંબો ભેગા મળી એક સમાજની રચના થાય છે પરંતુ જ્યારે કુટુંબ રચાય છે જ્યારે સમાજો રચાય છે ત્યારે કુટુંબના દરેક સભ્યની અલગ અલગ ભૂમિકા હોય છે અને એ ભૂમિકા આધારે જ એ વર્તન પ્રણાલી નક્કી થતી હોય છે એટલે ખાસ કરીને જોઈએ તો પહેલા મુદ્દામાં જે મેં આપને સમજાવ્યું કે દરેક સમાજમાં વ્યક્તિનો દરજ્જો અલગ અલગ હોય છે એટલે બાળકથી લઈને માતા પિતા ભાઈ બહેન દાદા દાદી અથવા તો સરકારી ખાતાઓની જ્યારે વાત કરીએ ત્યારે પટ્ટાવાળાથી લઈને ક્લાર્કથી લઈને મોટા અધિકારી સુધી એટલે કે ક્લાસ વન ટુ થ્રી ફોર સુધીના જે પણ અધિકારીઓ છે એમનું એક આખું સ્તર રચાયેલું હોય છે અને એ આધારે જ એમની જે સત્તા આપવામાં આવેલી છે એ સત્તાને આધારે જ વર્તન થતું હોય છે એ સત્તા એક દરજ્જાની એક ભૂમિકા હોય છે અને જે જેમની સત્તા છે જે જેમનો દરજ્જો છે એ દરજ્જા આધારે જ એમનું વર્તન થતું હોય છે એટલે જ કુટુંબમાં પણ બાળકની એક આખી ભૂમિકા અલગ હોય છે માતા પિતાની ભૂમિકા અલગ હોય છે સાસુ સસરા ભાઈ બહેન એ રીતે વિવિધ સગાઈ સંબંધો સાથે જોડાયેલા કુટુંબના સભ્યો એની સાથે જોડાતા જે પ્રકારનું પણ સમાજના ધોરણો અને મૂલ્યો આધારિત વર્તન કરવામાં આવે છે એ વર્તન આધારિત એમનો દરજ્જો નક્કી થયેલો હોય છે એ વર્તન અને દરજ્જા આધારિત એમની ભૂમિકા નક્કી થતી હોય છે એટલે જ પહેલાં મુદ્દામાં મેં આપને સમજાવ્યું કે દરેક સમાજમાં વ્યક્તિનો દરજ્જો અલગ અલગ હોય છે એ જ રીતે દરેક દરજ્જા આધારિત ભૂમિકા પણ અલગ અલગ હોય છે મેં જે રીતે ઉદાહરણ આપ્યા આપને કે દરેક દરજ્જો આપણે એને અંગ્રેજીમાં સ્ટેટસ ને ભૂમિકાનો રોલ તરીકે ઓળખીએ છીએ તો દરેક દરજ્જા આધારિત ભૂમિકા પણ અલગ અલગ હોય છે એ ભૂમિકામાં કૌટુંબિક સમાજ વ્યવસ્થામાં જોઈએ તો દરેકની ભૂમિકા અલગ અલગ હોય છે એ જ રીતે જ્યારે સ્તરમાં હોય ત્યારે એ સ્તર રચનામાં જ્ઞાતિના પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો વર્ણાશ્રમ વ્યવસ્થા હતી પહેલાંના સમયમાં ભારતમાં તો વર્ણ આધારિત એક આખી સમાજ વ્યવસ્થા આર્થિક પાયા પર સામાજિક આર્થિક પાયા પર રચાયેલી હતી એ સામાજિક આર્થિક પાયા પર રચાયેલી ભૂમિકા આધારે જ એ જ્ઞાતિઓમાં દાખલા તરીકે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય ક્ષુદ્ર એ ચાર વર્ણોની અંદર આવતી જે પણ જ્ઞાતિઓ જે છે એ કોટિક્રમની રીતે પ્રથમ નંબરે દ્વિતીય નંબરે તૃતીય નંબરે અને ચતુર્થ નંબરે વહેંચાયેલી હતી અને એમની કાર્યપ્રણાલી એમની આર્થિક વ્યવસ્થા ખેતીથી લઈને વ્યવસાયથી લઈને રક્ષણથી લઈને અને ભણાવવાનું કામ કે જે શિક્ષણનું કામ જે છે એ શિક્ષણનું કામ કરવા માટે કોટિક્રમ રચાયેલા હતા એમાં દરેકની ભૂમિકા કોટિક્રમ આધારિત બંધાયેલી હતી જ્ઞાતિના પારામીટરમાં આમ એ વણાશ્રમ વ્યવસ્થાનો એક ભાગ થયો ભારત તો આઝાદ થયું સાથે સાથે ઔદ્યોગિક સમાજ પણ બન્યો આઝાદી પછીના સમયગાળામાં ઔદ્યોગિક સમાજમાં ઔદ્યોગિકરણને કારણે એક આખો વિભક્ત કુટુંબ તરફનો એક ભૂમિકા બંધાઈ અને મજૂર વર્ગથી લઈને કેપિટાલિસ્ટ એટલે કે મૂડીવાદી અગ્રવર્ગ સુધી એલિટ વર્ગ જેને કહીએ ત્યાં સુધીનો એક આખો વર્ગ રચાયો એ વર્ગ આધારિત પણ દરેકની ભૂમિકા અલગ અલગ બંધાઈ અને એને કારણે કેટલીક વાર મેક્સ વેબર જણાવે છે તેમ જટિલ વ્યવસ્થા જે છે એ જટિલ સાદા સમાજમાંથી જટિલ વ્યવસ્થા તરફનો આખો સાદો સમાજ જટિલ સમાજ જટિલ સમાજમાં શ્રમ વિભાજન શ્રમ વિભાજનમાંથી જે કંઈ પણ સ્તરો રચાયા એ સ્તરો આધારિત ભૂમિકાઓ નક્કી થઈ એમાંથી કેટલીકવાર નિયંત્રણના આધારે પણ ભૂમિકાઓ નક્કી થઈ અને એમાંથી વર્ગ સંઘર્ષ પણ જન્મે છે જન્મ્યા પણ છે અને યુરોપની જ્યારે વાત કરીએ ત્યારે અંધકાર યુગ જેને ડાર્ક એજ તરીકે ઓળખીએ ત્યારે તે સમયમાં પણ એસેટ્સ જે મિલકતો હતી જાગીરદારી હતી એમાં ઉમરાઓ પછી ચર્ચ જમીનદારો અને રાજા એ વર્ગો અને છેલ્લે પ્રજા એ વર્ગોમાં પણ ભૂમિકાઓ નક્કી થતી હતી અને એ દરજ્જા આધારિત એક આખું સત્તાનું માળખું રચાયેલું હતું એ સત્તા આધારે જ એમાં ભૂમિકાઓ નક્કી થતી હતી એ કેટલાક નિયંત્રણના સ્વરૂપે પણ હતી અને કેટલીક વાર એ સત્તાના જોરે પણ સામે પક્ષે બૌદ્ધિક સ્તર એટલું બધું ના પણ હોય છતાં પણ સત્તાનું સ્તર એટલું બધું વધી ગયું હોય કે પછી એને સ્વીકારવા સિવાય કોઈ રસ્તો નથી અને એને કારણે કેટલાક વિશ્વએ વિશ્વયુદ્ધો પણ જોયા છે ઓગણીસો ચૌદથી લઈને ઓગણીસો અઢાર સુધીમાં કેટલીક રાજકીય સત્તાઓની ભૂમિકાઓમાં અગ્રણી નેતાઓની ભૂમિકામાં સરમુખ અત્યાર શાહી પરિપ્રેક્ષ્ય પણ આવ્યું અને એમની નીતિઓને કારણે પણ વિશ્વયુદ્ધ તરફ ધકેલાયું બીજી વખત લોકશાહી પદ્ધતિ પણ વિકસી માનવતાવાદી અભિગમો પણ આવ્યા છતાં પણ શસ્ત્રોની આખી વ્યવસ્થા જે ઊભી થઈ હરીફાઈની અને એમાં નેતાઓની જે ભૂમિકા રહી રાજકીય નેતાઓની વૈશ્વિક એ ભૂમિકા જે છે એ ભૂમિકાએ ખૂબ મોટો ભાગ વર્ગ સંઘર્ષથી લઈને એક આખો વૈશ્વિક સંઘર્ષ સુધી પરિણમ્યો અને એને કારણે બીજું વિશ્વયુદ્ધ પણ થયું ઓગણીસો ઓગણચાલીસથી પિસ્તાલીસ સુધીમાં અને માનવ હોનારત ખૂબ જ મોટા પ્રમાણમાં થઈ અને અણુયુદ્ધ સુધીમાં વિશ્વ ધકેલાઈ ગયું આમ આ બધું અણુયુદ્ધ સુધી જવા માટે કેટલાક નેતાઓની જેને આપણે શું કહીએ કે આખી જે સરમુખ અત્યારશાહી નીતિનું અમલીકરણ સત્તાનો જે સત્તા આધારિત જે દરજ્જો ભોગવતા અને એ ભૂમિકા નક્કી કરતા માણસો જે હતા અને એને કારણે લોકોનું માનવું નહીં લોકશાહી પ્રોસેસમાં નહીં માનવું અને માનવતાવાદી અભિગમથી પોતાની સત્તા ના જાય અને એ જે ભૂમિકા બંધાયેલી હતી અને એને કારણે એ નીચું જોવું ન પડે અથવા તો હારી જવાની જે ભાવના ઉત્પન્ન થઈ અને એને કારણે વિશ્વયુદ્ધ તરફ ધકેલાયું તો આમ એક આખી દરજ્જા આધારિત જે ભૂમિકા નક્કી થયેલી હોય છે ક્યાં તો એ વિનાશ તરફ પણ નોતરી જાય છે અથવા તો કેટલાક સુરધારાવાદી અભિગમ પણ આપણને જોવા મળે છે આમ બીજા મુદ્દામાં મેં આપને સમજાવ્યું કે દરેક દરજ્જા આધારિત ભૂમિકા પણ અલગ અલગ હોય છે એક કુટુંબથી લઈને સમાજથી લઈને એક સરકારી ખાતાઓના દફતરોથી લઈને કે પછી સમાજના વિવિધ મંડળો સત્તાઓ સંસ્થાઓ જ્યાં પણ જે દરજ્જો ભોગવતા હોય એ દરજ્જા આધારિત અગ્રવર્ગથી લઈને નિમ્ન વર્ગ સુધી એટલે કે નીચલા સ્તર સુધી એમની ભૂમિકા નક્કી થતી હોય છે આમ દરેક દરજ્જા આધારિત ભૂમિકા પણ અલગ અલગ હોય છે ત્રીજા મુદ્દામાં આપણે જોઈએ દરેક દરજ્જા આધારે ભૂમિકા જોડાયેલી હોય છે મેં આપને આખા ઉદાહરણો સમજાવ્યા એમાં પણ જે દરજ્જો હતો એના કારણે કેટલીક વાર વિશ્વ વિનાશ તરફ પણ જઈ શકે છે અને કેટલીકવાર વિશ્વ કલ્યાણ તરફ પણ જેમની ભૂમિકા હોય એ જઈ શકે છે વિશ્વયુદ્ધો થયા પછી બધા જ નેતાઓ અને બધા જ વિશ્વના દેશોના અગ્રણી બૌદ્ધિક ચિંતકો અને એમને એવું લાગ્યું કે ભાઈ આખું જે વિશ્વ જે છે એ વિશ્વ બે બે વિશ્વયુદ્ધો સહન કર્યા અને જે માનવ ખુમા ખુવારી થઈ અને એને કારણે વિશ્વ શાંતિ તરફનો એક માર્ગ ઊભો થયો એ વિશ્વ શાંતિ તરફ લઈ જવા માટે પણ કેટલાક નેતાઓની ભૂમિકાઓ અને બૌદ્ધિક ચિંતકો કે જે પણ અગ્રણી વ્યક્તિઓ હતા દેશના એ જે તે દેશના બધા ભેગા થઈને એક યુનાઇટેડ નેશન્સની રચના કરી એ યુનાઇટેડ નેશન્સમાં બધા જ દેશોએ એમાં સહી કરી એકસો ત્રાણું જેટલા દેશો અત્યારે છે કે જેમાં દરેક દેશના પ્રતિનિધિ ભેગા થાય અને વિશ્વને કઈ રીતે લઈ જવું સામાજિક પરિપ્રેક્ષ્ય હોય આર્થિક પરિપ્રેક્ષ્ય હોય કે રાજકીય પરિપ્રેક્ષ્ય હોય અને સૌથી મોટું જે ચેલેન્જ જે છે વિશ્વ સામે એ પર્યાવરણીય આફતો સામે કઈ રીતે લડવું એ બધા મુદ્દાઓ ઉપર હવે ભેગા મળીને વિશ્વના દરેક નેતાઓ પોતે સમગ્રપણે જે પણ એમનું બંધારણ છે એ બંધારણને આધીન દરેક દેશ એમાં ભૂમિકા નિભાવતો હોય છે એ ભૂમિકાની અંદર દરેક દેશ સૌથી અગ્રણી જે પણ નેતા કે પછી જે કંઈ પણ અધિકારીઓ હોય છે એ અધિકારીઓ બૌદ્ધિક ચિંતકો એ બધા ભેગા મળી પોતાનો જે એક આખો વિચાર છે એ વિચાર નક્કી થયેલો હોય એ વિચાર નક્કી કર્યા પછી આગળ શું કરવું એ ભૂમિકા એમાં બાંધી અને વિશ્વને આગળ લઈ જવા માટે પ્રયત્ન કરતા હોય છે આમ એક આખું વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં ભૂમિકા આપણે જોઈએ તો આ બાબતો જોવા મળે છે એટલે દરેક દરજ્જા આધારિત ભૂમિકા નક્કી થયેલી હોય છે એ રીતે સમાજની જ્યારે વાત કરીએ ત્યારે બ્રિટિશ યુગ હતો એ બ્રિટિશ યુગ પહેલાં કેટલાય યુગો ગયા પણ છતાં પણ જ્ઞાતિ જે છે ભારતમાં એ જ્ઞાતિ આધારિત ભૂમિકા નક્કી જે થયેલી વ્યક્તિની એ આધારે નિમ્ન જ્ઞાતિઓ જે વર્ણાશ્રમ વ્યવસ્થામાંથી નીચે ઉતરી આવેલી નિમ્ન પાયરીએ જે વર્તન કરવા માટે પ્રેશર આપવામાં આવતું હતું એવી જ્ઞાતિઓ જેને અસ્તિત્વ માટે પણ સંઘર્ષ કરવાનું એટલું એટલું બધું વિકટ હતું કે એ વિચારી જ ના શકે અને એના કારણે એવી બધી બાબતો ઉદ્ભવી કે અસમાનતા તરફ લઈ જાય એ અસમાનતા તરફ લઈ જવા માટે જે તે ઉચ્ચ જ્ઞાતિ વર્તુળ જે રચાયા વર્ણાશ્રમ વ્યવસ્થાને આધારે અને એને કારણે સંઘર્ષો પણ ઉદ્ભવ્યા અસમાનતા આવી આવડછેટ ગરીબી શોષણ અને માનવ ખુવા ખુવારી આ બધી બાબતો જ્ઞાતિના પરિપ્રેક્ષ્યમાં પણ આવી કેટલીક વાર હકારાત્મક પરિપ્રેક્ષ્યમાં તજજ્ઞ્રીઓ એમ પણ જણાવે છે કે જ્ઞાતિમાં જે ભૂમિકા હોય છે એ ભૂમિકા કેટલાક વલણો અને ધોરણોને નિયંત્રિત કરતી બાબતો જે છે કે જે સમાજ માટે અસહ્ય છે કુટુંબ માટે અસહ્ય છે એવી બાબતોને અમલી કરવા માટે સામાજિક ધોરણોની કે વલણોની અપેક્ષા રાખતા હોય છે અને એના કારણે જ્યારે ડોમિનન્ટ વર્ગ ઊભો થાય એલિટ વર્ગ ઊભો થાય ત્યારે સત્તાધારી જે રીતે એમ કહેવાય છે ને કે ભાઈ ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ જે છે એ ડાર્વિનનું ઉત્ક્રાંતિવાદમાં એવું કહેવામાં આવ્યું છે ડાર્વિન દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું છે કે ભાઈ જે સક્ષમ હોય એ ટકે એટલે મોટો જીવ નાના જીવના અસ્તિત્વ માટે જોખમ સાબિત થઈ શકે એ જ રીતે આખી વર્ણાશ્રમ વ્યવસ્થા જ્ઞાતિના પારામીટર્સ જ્ઞાતિના પોતપોતાના સમાજના બંધારણો એ બંધારણો આધારિત નક્કી થયેલા ધોરણો વલણો અને રીત રિવાજો કે પરંપરાઓ કે જેને અનિષ્ટ તરફ પણ લઈ ગયા દાખલા તરીકે સતી પ્રથાનો રિવાજ જે હતો એ સતી પ્રથામાં એટલો ભયંકર કુરિવાજ હતો કે જેને કારણે લોર્ડ વિલિયમ બેન્ટિકને પ્રયત્નોને કારણે રાજા રામ મોહનરાયના પ્રયત્નોને કારણે એ ભારતમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો ઈસવીસન અઢારસો ઓગણત્રીસમાં જો રાજા રામ મોહનરાયની ભૂમિકા આ કાયદાને નાબૂદ કરવામાં ન હોત અને જો લોર્ડ વિલિયમ બેન્ટિક એને સમર્થન કરવા માટે સક્ષમ ના હોત તો હજુ પણ કેટલા એ દૂષણો ચાલતા રહેતા અને એમાં સતીપ્રથાનો જે રિવાજ હતો એ સતી પ્રથાના રિવાજમાં સ્ત્રી પક્ષે સૌથી વધુ સહન કરવું પડતું તો અઢારસો ઓગણત્રીસમાં એનો પ્રતિબંધ થયો અને એના પછી માનવતાવાદી મૂલ્ય એટલે કે રાજારામમોહન રાયની જે ભૂમિકા નક્કી થઈ લોર્ડ વિલિયમ બેન્ટિકની જે ભૂમિકા નક્કી થઈ એ સુધારાવાદી પરિપ્રેક્ષ્યમાં આપણે ગણી શકીએ એટલે દરેક દરજ્જો જે છે એ દરેક દરજ્જો એની સાથે ભૂમિકા નક્કી થયેલી હોય છે આમ આ ત્રણ બાબતો મેં આપને સમજાવી કે ભાઈ ભૂમિકાના અર્થમાં દરેક સમાજમાં વ્યક્તિનો દરજ્જો અલગ અલગ હોય છે દરેક દરજ્જા આધારિત ભૂમિકા પણ અલગ અલગ હોય છે અને દરેક દરજ્જા આધારિત ભૂમિકા પણ જોડાયેલી હોય છે હવે દાખલા તરીકે કેટલાક ઉદાહરણો આપણે સમજીએ એ ઉદાહરણોમાં નીચે મેં આપને દર્શાવ્યા છે એમાં રાષ્ટ્રપતિ વડાપ્રધાન રાજ્યપાલ મુખ્યમંત્રી આચાર્ય માતા પિતાની ભૂમિકાઓ આ બેઝિક ઉદાહરણો છે કે રાજકીય પરિપ્રેક્ષ્યમાં આપણે જોઈએ તો રાષ્ટ્રપતિની ભૂમિકા કેવી હોય તો દેશના સર્વોચ્ચ નાગરિક અને બંધારણના રક્ષક તરીકે એ દરેક દેશમાં જે રાષ્ટ્રપ્રમુખ કે રાષ્ટ્રપતિ હોય એમની ભૂમિકા જે એમનો એમ એમનો દરજ્જો છે એ દરજ્જો બંધારણીય કહેવાય છે એટલે તમામ જે કંઈ પણ બંધારણ રચાય છે વિશ્વના દેશોના કે આપણે ભારત દેશની વાત કરીએ તો ભારત દેશ એક લોકશાહી દેશ છે અને એના આધારે ઈસવીસન ઓગણીસો પચાસમાં અમલી થયેલું આપણું ભારતીય સંવિધાન આધારે એ કલમો આધારે એ કાયદાને આધારે આખો ભારત દેશ ચાલી રહ્યો છે અને એ સર્વોચ્ચ રક્ષક તરીકે રાષ્ટ્રપતિની ભૂમિકા હોય છે એટલે જ્યારે જ્યારે પણ ન્યાય અન્યાય અથવા તો ભયંકર શોષણ અથવા તો કોઈક વર્ગને તકલીફ સામાજિક ન્યાય અથવા તો આપણે જ્યારે ભારતીય બંધારણનું આમુખ જ્યારે વાંચીએ ત્યારે એમાં આપવામાં આવેલી બાબતો ને અસર કરતી બાબતો હોય તો એ આખી સંસદીય વ્યવસ્થાને આધારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ નક્કી કરે એમની પોતાની ભૂમિકા હોય એ રાજ્ય લેવલે વિધાનસભા હોય કે પછી રાષ્ટ્ર લેવલે લોકસભા કે રાજ્યસભાની ભૂમિકા હોય એ તમામ બાબતો અંગે ચર્ચા કરે ખરડો પસાર કરે અને પછી કાયદાને અનુરૂપ એક આખું ડ્રાફ્ટિંગ થાય એમાં તમામ સ્તરમાં જે કંઈ પણ અધિકારીઓ આવે નેતાથી લઈને અધિકારીથી લઈને સચિવ સેક્રેટરી સુધી લઈને એ બધા જ એમાં ઇન્વોલ્વ રહી અને પોતે એક આખું ડ્રાફ્ટિંગ થઈ અને એ રાષ્ટ્રપતિ સમક્ષ મૂકવામાં આવે છે એ રાષ્ટ્રપતિ જ્યારે એ નિર્ણય લેવામાં આવે ત્યારે ખૂબ જ ધ્યાનપૂર્વક ભારતીય સંવિધાન મુજબ છે કે કેમ લોકો ઉપયોગી છે કે કેમ અથવા તો જે તે દેશની કયા પ્રકારની વિચારધારા આધારિત સમાજની રચનાવાળું બંધારણ છે એ બંધારણને ધ્યાનમાં રાખીને એ ભૂમિકા એમાં નિભાવતા હોય છે ક્યાં તો એ ફાયદાકારક હોય છે અથવા તો કાયદામાં તકલીફ હોય તો એવા કિસ્સામાં એ ફરીથી પુનઃ વિચારણા માટે મૂકે છે તો એક આખી એક કાયદા બનાવવા સુધીમાં કેટલા બધા વ્યક્તિઓની એમાં ભૂમિકા નક્કી થતી હોય છે એમાં ટોચ ઉપર રાષ્ટ્રપતિ એ જ રીતે વડાપ્રધાન વડાપ્રધાન સંસદીય લોકશાહી વ્યવસ્થાની જ્યારે આપણે વાત કરીએ ત્યારે તમામ પ્રતિનિધિ મંડળો અને પછી વિધાનસભા કે લોકસભા એ બધા જ વિસ્ત નેતાઓમાં લોકશાહી પ્રોસેસ થાય દાખલા તરીકે ભારતીય લોકસભાની વાત કરીએ તો તમામ નેતાઓ ચૂંટાઈને પોતાની એક નિશ્ચિત પાર્ટી અથવા તો સહકાર આપી એક જૂથ રચવામાં આવે અને પછી રાષ્ટ્રપતિ સમક્ષ મૂકવામાં આવે અને પછી એમાં વડાપ્રધાન તરીકેની એક આખી નિયુક્તિ થાય ભારતીય સંવિધાનની કલમ મુજબ અને પછી એ બંધારણીય વડા બનવાથી ભારત દેશના જે કંઈ પણ બાબતો એમના શાસન હેઠળ આવે એમાં તમામ ભૂમિકાઓ ખૂબ જ ચીવટપૂર્વક દેશના લોકોને ધ્યાનમાં રાખીને વૈશ્વિક પરિપ્રેક્ષ્યને ધ્યાનમાં રાખીને પોતાની ભૂમિકા નક્કી થતી હોય છે આવા બધા દરજ્જાઓ આધારિત ભૂમિકાઓમાં ક્યાંક કોઈક ના નિયમથી ચૂંક થાય તો એવા કિસ્સામાં ક્યારેક લોકશાહી પરિપ્રેક્ષ્યમાં વિરોધ પણ થતો હોય છે અથવા તો ખૂબ જ સંઘર્ષાત્મક વલણથી પણ એનો વિરોધ થતો હોય છે આવા કિસ્સામાં પુનઃ લોકશાહી પ્રોસેસથી વિચારવા માટે આવા બધા નિયુક્ત થયેલા જે કંઈ પણ પદો છે સંવિધાન મુજબના એ તમામ દરજ્જા આધારિત વ્યક્તિઓની ભૂમિકાને આધારે નિરાકરણ થતું હોય છે એ જ રીતે રાજ્યપાલ એટલે કે ગવર્નરશ્રી એ રાજ્યના પ્રથમ વ્યક્તિ તરીકે આપણે એને ઓળખીએ અને એ બંધારણના રક્ષક તરીકે આપણે રાજ્યના ઓળખીએ છીએ એ જ રીતે મુખ્યમંત્રી એ જ રીતે આચાર્ય આચાર્ય એટલે પ્રિન્સિપલ ભારત વર્ષની વાત કરીએ ત્યારે આચાર્યની ભૂમિકા આખી અલગ હતી એટલે કે જે વિશ્વગુરુનો એક આખો કોન ખ્યાલ આવે છે એ વિશ્વગુરુ તરફ લઈ જવા માટે આચાર્ય ઋષિમુનિ એ બધાઓની ભૂમિકાઓ એમના શાસ્ત્રો ઉપનિષદો વેદો એ જે રચાયા છે એમાં દરેકની એક આખી બૌદ્ધિક ભૂમિકાઓ રહી અને આચાર્યની જ્યારે વાત કરીએ ત્યારે શાળામાં ભણતા બાળકો પ્રાથમિકથી લઈને કોલેજ કે યુનિવર્સિટી સુધી જે કંઈ પણ મુખ્ય વ્યક્તિ મોભાના વ્યક્તિઓ તરીકે હોય તો એ એમની એક આખી ભૂમિકા એ સંસ્થા કે પછી એક યુનિવર્સિટી કે કોલેજ કે એક શાળાની નિયમ મુજબની આખી ભૂમિકા નક્કી થતી હોય છે અને એમના આધારે એમના નિર્ણયના આધારે એમના શાસન હેઠળ અથવા તો એમના દરજ્જા હેઠળ એ સંસ્થા એ વ્યક્તિઓ એ વિદ્યાર્થીઓ આગળ જતા હોય છે પોતાના વ્યક્તિત્વના વિકાસ માટે સંસ્થાના વિકાસ માટે એમની ભૂમિકા નક્કી થયેલી હોય છે એ જ રીતે માતા પિતાની ભૂમિકાઓ આપણે કોઈક વાર સામાન્ય રીતે વાંચીએ છીએ સમજીએ છીએ કોઈ સૂત્ર લખેલા હોય છે કે બીજું બધું ભલે ભૂલો પણ મા બાપને ભૂલશો નહીં આવા બધા વ્યક્તિ સુવિચારોને આધારે આપણને ખ્યાલ આવે કે માતા પિતાની ભૂમિકા એક બાળકના ઉછેર માટે કયા પ્રકારની છે કેટલી મહત્વપૂર્ણ છે અને જો વધારે એનાથી આપણે સમજવું હોય કે જો એ ભૂમિકા કેટલી છે તો આપણે અનાથ આશ્રમોની મુલાકાત લેવી જોઈએ તો એમાં ખ્યાલ આવે કે જો માતા પિતાની ભૂમિકા ના હોય અથવા તો હયાત ના હોય અથવા તો તરછોડાયેલા બાળકો ની જે વ્યથા જે છે એ સાંભળવાથી આપણને ખ્યાલ આવે કે માતા પિતાની ભૂમિકા કેટલી મહત્ત્વની હોય છે તો આ રાહત ઉદાહરણ તરીકે જે મેં આપને લોકોને સમજાવ્યા કે એમાં રાષ્ટ્રપતિ વડાપ્રધાન રાજ્યપાલ મુખ્યમંત્રી આચાર્ય કે પછી માતા પિતાની ભૂમિકા આવી કેટલી એ ભૂમિકા હોય છે આ બેઝિક ઉદાહરણો એવા છે કે જે આપણે સરળતાથી સમજી શકીએ છીએ કે પછી એને આપણે ચર્ચા ઉપર લઈ જઈ વિસ્તારથી સમજવા માટે પ્રયત્ન કરીએ છીએ તો આ હતા ભૂમિકા નક્કી કરતા કેટલાક પદો આધારિત વ્યક્તિઓની ભૂમિકા કે જેનું કેટલું બધું મહત્ત્વ હોય છે એ દરજ્જા આધારે નક્કી થતું હોય છે આગળ જોઈએ ભૂમિકાની વ્યાખ્યા આમાં કેટલાક તત્વચિંતકોની વ્યાખ્યા મેં લીધી છે એમાં પ્રથમ જોઈએ હર્ટન અને ના મત મુજબ એક વિશિષ્ટ સામાજિક દરજ્જો ધારણા કરવાના ફળ સ્વરૂપે જે પ્રકારે વ્યવહાર થાય છે તેને ભૂમિકા કહેવામાં આવે છે ઇલિયટ તથા મેરિલના મત મુજબ ભૂમિકા તે કાર્ય છે જેની વ્યક્તિ પ્રત્યેક દરજ્જા પ્રમાણે નિભાવે છે હવે હર્ટન અને હન્ટની વ્યાખ્યામાં જે છે એમાં જોઈએ કે એક વિશિષ્ટ સામાજિક દરજ્જો ધારણ કરવાના ફળ સ્વરૂપે જે પ્રકારે વ્યવહાર થાય છે આમાં એક આખા ફળની અપેક્ષા રાખીએ છીએ કે જે પણ આપણે ભૂમિકા નિભાવીએ છીએ એ નિભાવવા પાછળનો પોતાનો વ્યક્તિગત ઈચ્છા અપેક્ષા શું છે અથવા તો એની ફળની આશા કઈ રાખવામાં આવે છે અથવા તો એ ફળીભૂત થશે જ અથવા તો આવું વર્તન હું કરું તો મને ખૂબ માનપાન મળશે અથવા તો એ માનપાન મળશે પછી હું શું કરીશ અથવા તો આગળ જવા માટે શું કરીશ એ બધી અપેક્ષાઓ એ વર્તનો જે થતાં હોય છે એ વર્તનને આપણે ભૂમિકા તરીકે ઓળખીએ છીએ એટલે હર્ટન અને હન્ટના મત મુજબ એક વિશિષ્ટ સામાજિક દરજ્જો ધારણ કરવાના ફળ સ્વરૂપે જે પ્રકારે વ્યવહાર થાય છે તેને ભૂમિકા કહેવામાં આવે છે એ જ રીતે ઇલિયટ તથા મેરિલના મત મુજબ ભૂમિકા તે કાર્ય છે જેને વ્યક્તિ પ્રત્યેક દરજ્જા પ્રમાણે નિભાવે છે દરજ્જા આધારિત ઉદાહરણો મેં આપને આગળ સમજાવ્યા કે ભાઈ રાષ્ટ્રપતિનો દરજ્જો વડાપ્રધાનનો દરજ્જો મુખ્યમંત્રીનો દરજ્જો કે પછી રાજ્યપાલ કે ગવર્નરશ્રીનો દરજ્જો જે છે અથવા આચાર્યશ્રીનો માતા પિતાની ભૂમિકા આ બધી દરજ્જાઓને આધારે એક પોતપોતાની ભૂમિકા નિભાવતા હોય છે તો આ બે વ્યાખ્યા પરથી આપણને ખ્યાલ આવે કે ભાઈ એક ફળની આશા જ્યારે રાખીએ છીએ ત્યારે કેટલીક ભૂમિકા નક્કી થતી હોય છે અને એ પ્રમાણે આપણે વર્તન કરવા પ્રેરાઈએ છીએ અને દરજ્જા આધારિત ભૂમિકા હવે જોઈએ ભૂમિકા સંઘર્ષ ભૂમિકા સંઘર્ષ એટલે એક જ પ્રકારની ભૂમિકામાં ડબલ એટલે કે દ્વિઅર્થી રીતે આપણે એને કહીએ તો એક કામ અહીંયા એક હોય અને બીજું કામ બીજી રીતે નિભાવવાનું હોય આવા કિસ્સામાં ભૂમિકા સંઘર્ષ થાય છે એટલે આ ચાર મુદ્દાઓ જે મેં લીધા છે એમાં આપને ખ્યાલ આવશે કે જ્ઞાતિ વ્યવહાર અને ભૂમિકા સંઘર્ષ

ઘણો વખત ગયો સદીઓ વીતી સમાજ સુધારાઓ થતા ગયા સમાજ સુધારકોને કારણે અને વખતો વખત જે સમાજ સુધારકો આવ્યા જે કાયદાઓનું ઉન્મૂલન થયું છતાં પણ જ્ઞાતિમાં સ્ત્રીનું જે સ્થાન છે એટલે કે કુટુંબમાં જે જ્ઞાતિઓનું બનેલો એક સમુદાય જે છે એમાં સ્ત્રીનું સ્થાન ભારતીય પરિપ્રેક્ષ્યમાં મોટેભાગે સૌથી વધુ નિયમો પાળવા માટે એમને પ્રેશર કરવામાં આવે છે અથવા તો આદિતિકરણ હેબિટાઈઝેશન થઈ જાય છે તો આવા કિસ્સામાં સ્ત્રી પક્ષે સૌથી વધુ ભૂમિકા ભજવવા માટે અપેક્ષા પણ રાખવામાં આવે છે અથવા તો એવા જ કેટલાક સમાજના ધોરણો છે કે વલણો છે એ વલણો જ ઓટોમેટિક એવી પરિસ્થિતિ પેદા કરે છે કે એમાં ભૂમિકા સંઘર્ષ રચાય છે દાખલા તરીકે એક વ્યવસાયી સ્ત્રીની જ્યારે વાત કરીએ તો કૌટુંબમાં જે કોઈ ચુસ્ત બંદોબસ્ત જ્ઞાતિ પરંપરામાં એ જીવતું હોય તો મળસકે પાંચ વાગ્યાથી લઈને આઠ વાગ્યા સુધીમાં એટલે કે દસ વાગ્યાનો સમય હોય દાખલા તરીકે એ વ્યવસાય હોય તો દસ વાગ્યા સુધીમાં એમની ભૂમિકા ગૃહિણીથી લઈને એક માંથી લઈને એક વહુથી લઈને ચારથી પાંચ પ્રકારે બદલાઈ જતી હોય છે એ દરમિયાન દસ વાગ્યા સુધીમાં જ્યારે એ વ્યવસાય એક આખા એરામાં જાય છે એક અધિકારી તરીકે એવું કે મોટા સારા પદ ઉપર હોય છતાં પણ જ્ઞાતિના નિયમો કુટુંબના નિયમો વડીલોના નિયમો એ નિયમો ધોરણ કે વલણો તરીકે આપણે ઓળખીએ તો એ બધા જ નિયમો એના ઉપર અમલી થતા હોય છે ત્યારે ચારે ચારથી પાંચ પ્રકારની ભૂમિકાઓ એમાં આખા દિવસ દરમિયાન રચાતી હોય છે એમાં બાળ ઉછેરથી લઈને સામાન્ય ઘરકામથી લઈને અને વ્યવસાય સુધીનું લઈને અને વધતા જ્ઞાતિના રિવાજો એ પ્રમાણનું પોતાનું વર્તન તો આ બધું જ્યારે એક સાથે ભેગું થતું હોય છે ત્યારે એક ભૂમિકા સંઘર્ષ રચાય છે એક વ્યક્તિ માટે તરત તરત જે કંઈ પણ ભૂમિકાઓ બદલાતી એ તરત બદલીને એ વર્તન કરવા માટે સૌથી વધુ માનસિક કસરત અથવા તો તકલીફો ઊભી થતી હોય છે અને મનમાં ને મનમાં એવી સ્થિતિ પેદા થાય છે કે ભાઈ આ તકલીફ જે છે એ સંસ્કારના પરિપ્રેક્ષ્યમાં પણ હોઈ શકે એક સારા વ્યક્તિના પરિપ્રેક્ષ્યમાં પણ હોઈ શકીએ અથવા તો જ્ઞાતિના એવા જ નિયમો છે જેમાં એ રીતે જ આપણે રહી શકીએ આ જ આપણી પરંપરાઓ છે જે પેઢીઓ દ્વારા તૈયાર થયેલી છે પૂર્વજો દ્વારા તૈયાર થયેલી છે એક સ્વીકારી લીધેલી માન્યતા પણ હોઈ શકે અથવા તો પછી એ નિયમોના અમલીકરણની એક આખી વાત પણ હોઈ શકે હજુ પણ ભારતનો એક આખો સમાજ એવો છે કે જેમાં સ્ત્રી શિક્ષણને ઉત્તેજન આપવામાં આવતું નથી એવી ઘર કરી ગયેલી માન્યતા જ્ઞાતિમાં હોય છે કે જેમાં કે સ્ત્રીઓને ઉચ્ચ શિક્ષણ માટેની જરૂરિયાત ઊભી થતી નથી કારણ કે એમણે ગૃહિણીથી લઈને જે બીજે જ્ઞાતિએ નક્કી કરેલા ધોરણો છે નિયમો છે એ જ દરજ્જામાં એમણે જતા રહેવાનું હોય છે આવા કિસ્સામાં આઝાદ ભારત પછી પણ સ્ત્રીઓની ભૂમિકામાં ફેરફાર તો થયો છે પરંતુ જ્ઞાતિનું પ્રેશર કૌટુંબિક પ્રેશર વડીલોનું પણ પ્રેશર હોય છે અને વ્યવસાયનું પણ જે કંઈ પણ સરકારી પારામીટરમાં આવતું હોય તો એ પણ ભૂમિકા નક્કી કરવા માટે પ્રેરકબળ બનતું હોય છે આવા કિસ્સામાં સૌથી વધુ ભૂમિકા સંઘર્ષ રચાતો હોય છે જે આપણે ઉદાહરણ દ્વારા સમજ્યા હવે વ્યવસાય અને ભૂમિકા સંઘર્ષ દાખલા તરીકે વ્યવસાયના આધાર પર હોય કે ખૂબ મોટા એન્જિનિયર હોય વકીલ હોય જજ એટલે કે ન્યાયાધીશ હોય ડોક્ટર હોય કે પછી સામાન્ય રીતે વર્ગ ચાર એટલે કે પટાવાળાથી લઈને પોસ્ટમેનથી લઈને કે પછી વિવિધ ખાતાના અધિકારી કે મોટા એન્જિનિયર કે વૈજ્ઞાનિક હોય તો એમની પોતપોતાની ભૂમિકા જે પણ છે એ ભૂમિકાને આધારે એક આખું એમનું ભૂમિકા સંઘર્ષ રચાતો હોય છે કારણ કે ઓફિસના સમયે એક આખા અધિકારી તરીકે કુટુંબના સમયે એક પિતાજી તરીકે કે મા તરીકે એ એ આખો એક આખો આખો દિવસનું ચક્રિય સ્વરૂપ છે એમાં વિવિધ ભૂમિકાઓ બંધાતી થતી હોય છે એમાં સગા સંબંધીઓ સાથેનો એમનો સગપણ વ્યવહાર પણ નક્કી થતો હોય છે ઉપલા અધિકારી સાથેનો વ્યવહાર નક્કી થતી હોય છે નીચલા અધિકારી સાથેનો વ્યવહાર નક્કી થતો હોય છે આમ આ વિવિધ પ્રકારે વ્યવસાય આધારિત ભૂમિકા સંઘર્ષ રચાતો હોય છે ઔદ્યોગિક સમાજ અને ભૂમિકા સંઘર્ષ મિત્રો સૌથી વધુ ભૂમિકા સંઘર્ષ અત્યારે જોવા મળતો હોય તો એક આખો આધુનિક સમાજ તો આવે છે સાથે સાથે એક આખો ઔદ્યોગિક સમાજ પણ હવે વિકસ્યો છે સૌથી વધુ ઉદ્યોગોનું પ્રચાલન કોઈ વિશ્વનો એવો દેશ બાકી નહીં હોય કે જ્યાં ઉદ્યોગો સ્થપાયેલા ના હોય ઇંગ્લેન્ડને ઔદ્યોગિક ક્રાંતિથી લઈને અત્યાર સુધીમાં એટલે કે બે હજાર ઓગણીસ સુધીમાં કેટલાય વિશ્વના દેશો ઔદ્યોગિક નીતિને કારણે એક આખા ઔદ્યોગિક શહેરો ઊભા થાય છે એ શહેરોમાં કોઈ જ્ઞાતિ બંધન બંધન વાળા નથી હોતા પરંતુ એક વર્ગ ઊભો થાય છે અને એ વર્ગમાં જ્યારે સંયુક્ત કુટુંબની વ્યવસ્થા ભારતના સંદર્ભમાં વાત કરીએ તો એક સંસ્કાર કહેવામાં આવે છે એ પણ એક આખો તૂટી રહ્યો છે એ બાબતે મહુવાના જે અભ્યાસ છે ડૉક્ટર આઈપી દેસાઈ ખૂબ મોટા સમાજશાસ્ત્રી આપણા ગુજરાતના તો એમનો આખો અભ્યાસ આપ વાંચશો તો ખ્યાલ આવશે કે સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબનો એક આખો ખ્યાલ કયા પ્રકારનો છે તો એ ઔદ્યોગિક સમાજમાં જે કંઈ પણ કુટુંબો ઊભા થતા હોય છે વિભક્ત કુટુંબો અથવા તો આખા ઔદ્યોગિક પરિપ્રેક્ષ્યમાં ફેમિલી મોટેભાગે પોતાના વતન કે ગામડામાં હોય છે બીજા રાજ્યમાં પણ હોય છે અને ત્રીજા રાજ્યમાં નોકરી કરવા જવા માટેનું હોય છે ત્યારે ત્યારે કેટલીક ભૂમિકાઓ નક્કી થતી હોય છે અને એમના રહેઠાણ એમના રિવાજો એમના સંસ્કારો કે એમની ખાનપાનના સંબંધો એમાં જે કંઈ પણ આખી વ્યવસ્થા ઔદ્યોગિક સમાજોમાં ઊભી થતી હોય છે એ ટેકનોલોજી આધારિત પણ હોઈ શકે અથવા તો પછી એક આખી ઔદ્યોગિક રચનાવાળી સમાજ વ્યવસ્થા જે છે એમાં એમની ભૂમિકા નક્કી થયેલી હોય છે મેક્સ વેબરનો અને દુર્ખીમ ઇમાઇલ દુર્ખીમના પાસો તો તમને ખ્યાલ આવશે ડિવિઝન ઓફ લેબર ઇન સોસાયટી શ્રમિકભાજન અંગેના જે કંઈ પણ સ્તરો જે છે એ સ્તરો આધારિત આખી જે વ્યવસ્થા સત્તાના સંબંધો એમાં રહેલી ભૂમિકા દરજ્જ જાઓ તો ખ્યાલ આવશે આપણને તો ઔદ્યોગિક સમાજ અને ભૂમિકા સંઘર્ષ જે છે એમાં એ સૌથી વધુ એક આખી ટેકનોલોજી આધારિત સમાજ જે ઊભો થયો છે અને એના કારણે પણ ભૂમિકા સંઘર્ષ રચાયેલો હોય છે દુર્ખીમના આત્મહત્યાના સિદ્ધાંત વિશે આપ સમજશો તો ખ્યાલ આવશે કે આત્મહત્યા વ્યક્તિ ક્યારે કરે છે તો એના પાછળ નિશ્ચિત ભૂમિકાઓ કે પછી કયા કોઈક પરિસ્થિતિ ઊભી થયેલી છે એ પરિસ્થિતિ પ્રેરવા માટે અથવા તો વર્તન કરવા માટે એમાં પ્રેશર કરતી હોય છે આવા કિસ્સામાં આપ આત્મહત્યાનો સિદ્ધાંત વાંચશો તો પણ ખ્યાલ આવશે દુર્ખ એમાઇલ દુર્ખીમ દ્વારા એ સિદ્ધાંત સ્થાપવામાં આવ્યો છે કૌટુંબિક ઉત્તરદાયિત્વ અને ભૂમિકા સંઘર્ષ એમાં આપણે જોઈએ તો આગળ જે વાત કરી એમાં જે આવી જાય છે પણ એમાં એક જ વ્યક્તિને એવું નથી સ્ત્રી પક્ષે જેવું નથી હવેના સમયમાં દાંપત્ય જીવનમાં નોકરીનું સ્થળ અલગ હોય બાળકોનું શિક્ષણનું સ્થળ અલગ હોય અથવા તો કુટુંબિક સ્થળ અલગ હોય જ્ઞાતિથી પર હોય તો આવા દરેક સમયે રજાના દિવસોની જ્યારે વાત કરીએ ત્યારે આખો દિવસમાં કયા પ્રકારનું ક્યાં સંસ્કાર અથવા રિવાજ અથવા તો પરંપરા છે એની પણ રચના થતી હોય ત્યારે ભૂમિકા બદલાતી હોય છે વ્યવસાયના સ્થળે પણ ભૂમિકા બદલાતી હોય છે તો એ કૌટુંબિક રીતે આપણે જોઈએ તો વ્યક્તિની ભૂમિકા વખતો વખત બદલાતી હોય છે અને એને કારણે ભૂમિકા સંઘર્ષ ઊભો થાય છે તો મિત્રો આ હતા કેટલાક આપણે ભૂમિકા સંઘર્ષ વિશેની બાબત એના ઉપયોગી પ્રશ્નો આપ જોશો આ વ્યાખ્યાના અંતે તો આ બે પ્રશ્નો આપ વિસ્તારથી સ્વાધ્યાય માટે આપીએ છીએ એમાં પહેલો જે છે એ ભૂમિકાનો અર્થ આપી વ્યાખ્યા સમજાવો આપણે ત્રણ વ્યાખ્યાઓ જેવી ભણ્યા એ આધારિત આપ વિસ્તારથી સમજાવી શકશો બીજો પ્રશ્ન જે છે ભૂમિકા સંઘર્ષ વિશે સવિસ્તાર લખો આ જે બાબતમાં આપની આસપાસ સમાજમાં જોવા મળતી વિવિધ ભૂમિકાઓ અને એના કારણે જે ભૂમિકા સંઘર્ષ ઊભો થાય છે એનો જે આપના અનુભવને આધારે સમાજશાસ્ત્રીય પરિપ્રેક્ષ્યથી આપ સ્વાધ્યાય લખી શકશો તો એમાં પાઠ્યક્રમમાં તમને આગળના વાંચન માટે ખૂબ ઉપયોગી થશે તો આ હતા કેટલાક ઉપયોગી પ્રશ્નો આવતા અંકે કંઈક બીજા વિષય સાથે આપણે મળીશું ત્યાં સુધી સંદર્ભગ્રંથો જે છે એ સંદર્ભ ગ્રંથોનો આપ ઉપયોગ કરીને વાંચનને આગળ લઈ જઈ શકશો હિન્દી ભાષામાં છે અને ગુજરાતી ભાષામાં પણ છે ડૉક્ટર ધૈર્યબાળા પી વોરા જ્યોર્જ સિમેલ એક સમાજશાસ્ત્રીય પરિચય યુનિવર્સિટી નિર્માણ બોર્ડ ગુજરાત રાજ્ય અને ડૉક્ટર ગણેશ પાંડે અરુણા પાંડે બે હજાર પાંચની આવૃત્તિ છે સૈદ્ધાંતિક સમાજશાસ્ત્ર હિન્દી અર્જુન પબ્લિશિંગ હાઉસ નવી દિલ્હી બાકીના પુસ્તકો પણ છે પરંતુ એ અંગ્રેજી ભાષામાં પણ હોઈ શકે ગુજરાતભરમાં કેટલીક લિમિટેશન મર્યાદા પણ હોય અંગ્રેજીને એના કારણે વિસ્તરથી સમજવા માટે આપા પુસ્તકો સાથે સાથે અન્ય પુસ્તકોમાં પણ વિચારકોએ લખેલા હોય છે ભૂમિકા અને ભૂમિકા સંઘર્ષ વિશે તો આપ વિસ્તારથી સમજી શકશો તો અહીં પૂરું કરીએ ખૂબ ખૂબ આભાર